नमस्कार खेडूत मित्रों, आज आप बात करशू घऊनी वैज्ञानिक खेती पद्धति विषय। आम जो जाइए तो शियाळा कोई सारा में सारो पाक हो तो ये घऊ है, केम के ओसा खरसनी अंदर तैयार थी जाता तो पाक से। तो आज आप वीडियो नी अंदर संपूर्ण घऊनी वैज्ञानिक खेती पद्धति विषय माहिती करशू। आम जो जाइए मित्रों तो आप बधा एवं विचारता हो घऊ एटले तो के कोई खर्चा वगरनो पाक, परंतु एवं नहीं मित्रों। आप जो सारूँ खातर, सारूँ मैनेजमेंट, पानी की सारी व्यवस्था ए बधा में थोड़ूक ध्यान राखी तो आप घऊनी अंदर खूब सारूँ परिणाम मिली सके। तो आज आप बात करशू आ मुख्य सात मुद्दा से। पहलो मुद्दो ये कि वावणी समय, बियारणनी पसंदगी, खातर, नींदामण नियंत्रण, गाभमारा ईयर, रातड़ीओ और पानी की व्यवस्था। तो आटला मुद्दा से जेना विषे आप आज आ वीडियो नी अंदर संपूर्ण चर्चा करशू। तो वीडियो ने पसंद आए तो एक लाइक कर देंजो, बराबर। तो चलो हवे तो आप सौ प्रथम जो है तो कि वावणी समय, बराबर। तो वावणी जनरली 15 नवेम्बर थी लईने आपणे 25 डिसेम्बर सुधीनी टाइमगाड़ा अंदर वावणी करवानी होय छे। हवे आपणे वात करीए बियारणनी पसंदगी कई करवी। खेडूत मित्र आ बहु अगत्यनो मुद्दो छे, कारण के आपणे बियारण सारूँ हे तो ज आपणने सारूँ उत्पादन मळी शकशे, बराबर छे। हवे जोवा जाइए तो एमां बे रीत आवे बियारणनी अंदर। एक समयसर वावणी आवे अने एक थोड़ूक जो आपणे मोड़ू थई गयू होय तो एने लेट वावणी आवे। तो आपणे बे विषे चर्चा करीए तो के समयसर वावणी करवानो टाइमगाळो छे आपणे 15 થી 25 નવેમ્બર સુધીનો, બરાબર। તો એની અંદર જોવા જઈએ જો તમારે સમયસરની વાવણી હોય તો GW 496, GW 273 અને GW 322 આ જાત વાવી શકો। અને જો એનથી તમારે લેટ વાવણી થઈ હોય કે 10 ડિસેમ્બર આજુબાજુમાં જેમાં તમારે વાવણી કરવાની થતી હોય તો તમે GW 173 અથવા LOC 1 આ જાતનું વાવેતર કરી શકો। હવે આપણે વાત કરશું મિત્રો ખાતર વિશેની વાત। ખાતરમાં જોવા જઈએ તો આપણે DAP 20 કિલો લેવાનું છે, ફાડા સલ્ફર 5 કિલો અને પોટાશનું પ્રમાણ 5 કિલો, જે MOP આવે એ આ મિત્રો બધું માપ છે એ વીઘાના પ્રમાણથી છે, તો એની ખાસ નોંધ લેવી। અને ત્યાર પછી હવે આપણે વાત કરશું નિંદામણ નિયંત્રણની। આ એક ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે તો કે નિંદામણ આપણે જ્યારે ઉગી જાય અને 20 થી 25 દિવસનું થઈ જાય ત્યારે આપણે એની અંદર મેટલ સલ્ફ્યુરોન મિથાઈલ 20%, જે WG ફોર્મમાં આવે છે, 8 ગ્રામનું એક પેકિંગ આવે છે, એની અંદરથી તમે 8 પંપ કરી શકો, બરાબર। અને સાંકડા પાન માટે જો આપણે જોવા જઈએ તો ક્લોડોનીપ્રોપ્રાઇઝલ 15%, જે એક પડીકી આવે એ એક પડીકીમાંથી 1 પંપ કરવાનો હોય છે, તો એમાં પણ આપણને નિંદામણમાં પણ સારું રિઝલ્ટ મળી જાય છે। હવે વાત કરીએ આપણે ઈયળનો એટેક થતો હોય તો એમાં મેઇન પ્રશ્ન હોય તો એ છે ગાભમારાની ઈયળ, જે થડમાં થતી ઈયળ છે, બરાબર। તો એનું આપણે થોડુંક જોઈએ કે એનું આપણે લક્ષણ ને કઈ રીતના ઓળખ થઈ જાય તો કે ઈયળના ગંભીર નુકસાનથી છોડને થડ એ આખું તૂટી જાય છે અને ઈયળને કારણે ગંભીર રીતે સંક્રમિત છોડમાં કેટલાક વખત પાંદડાઓમાં લંબચોરસ છિદ્રો જોવા મળે છે। તો કે આપણે છોડ હોય થળિયામાં જ ઈયર ખાઈ જાય અને છોડ પડી જાય અને પાંદડાની અંદર આપણે ગોળ છિદ્ર જોવા મળતા હોય, તો હવે આનું નિયંત્રણ કઈ રીતના કરવું તો કે એના માટે જમીનમાં આગોતરા આયોજનમાં ફિપ્રોનિલ 0.6% WG ફ્રોમમાં આવે આપવાનું, અથવા તો ક્લોરોપ્રાઇરીફોસ 50% EC પ્લસ સાયપરમેથિન 25% EC જેવી આપણે દવાનો ઉપયોગ કરી શકીએ, જેનાથી સારું રિઝલ્ટ મળશે। અને હવે જોવા જઈએ તો કે રાતડીઓ, આ એક ઘઉંની અંદર બધાને પ્રશ્ન આવતો જ હોય છે, તો એના આપણે લક્ષણોની થોડીક વાતચીત કરીએ તો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90% વધુમાં વધુ 12 કલાક માટે અનુકૂળ હોય છે, છોડમાં નીચેના પાંદડા પર લક્ષણોની શરૂઆત થાય છે, રાતા અથવા લાલ ભૂરા ફોલિયો પાંદડાની નીચેની બાજુએ થાય છે, જે રાતાકરણને મુક્ત કરે છે, બરાબર। આવું લક્ષણ દેખાય તો માની લેવાનું કે રાતડીઓ છે, બરાબર। હવે આપણે એના નિવારણ વિશેની વાત કરીએ। સામાન્ય એટલે કોઈ મિત્રો તો આપણે એની અંદર કાર્બેનિઝમ 50% આવે એનું આપણે સ્પ્રે લઈએ તો સારું રિઝલ્ટ મળશે, અને જો ભારે એટેક હોય તો આપણે BSF નું ઓપેરા અથવા
ટ્રાયક્ઝર એ બંનેનો બંનેમાંથી કોઈ પણ એક દવાનું આપણે સારું રિઝલ્ટ મળી શકશે। અને હવે વાત આવે મિત્રો તો કે ઘઉંની અંદર પાણી વિશેની। પાણીનું આપણે કઈ રીતના મેનેજમેન્ટ કરીએ છીએ એનાથી પણ ઘઉંની અંદર ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડતો હોય છે। ઘઉંની અંદર કટોકટીની અવસ્થાએ જો આપણે 4-5 દિવસ આગળ પાછળ પાણીનું કરી દીધું તો આપણે ઉત્પાદનની અંદર ખૂબ જ માઠી અસર પડી શકતી હોય। તો હવે આપણે કયા એવા મુદ્દા છે જેના લીધે આપણે ખબર પડે કે આ અવસ્થાએ આપણે પાણી જરૂર આપવાનું જ છે। તો એ જોવા જઈએ તો કે મુકટ મૂળ અવસ્થા વાવણી પછી 18-21 દિવસની અંદર, પછી આવે ફૂટ અવસ્થા જે 38-40 દિવસની હોય છે, અને પછી આવે ગાભે આવવાની અવસ્થા 50-55 દિવસે, પછી આવે દુધિયા દાડા અવસ્થા 75-80 દિવસે, અને લાસ્ટમાં આવે છે પોક અવસ્થા જે 90-95 દિવસે આવે છે। તો આ એટલાની કટોકટીની અવસ્થા છે। તો આમાં તો પાણી જરૂર આપવાનું, જો આગળ પાછળ થઈ ગયું તો ઉત્પાદન આપણને જોઈએ એવું મળી શકતું નથી। તો મિત્રો કેવી લાગી માહિતી કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, અને ઘઉં વિશે હજી આપણે આગળ પણ વિડીયો મેળતા રહેશું તો ચેનલની સાથે જોડાયેલા રહેજો। અને જે મિત્રો નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા જેટલા ગ્રુપ હોય વોટ્સઅપની અંદર એમાં બધાય વિડીયોને શેર કરી દેજો મિત્રો। તો બસ મળ્યા હવે નેક્સ્ટ વિડીયોની અંદર।